ભરૂચ શહેર જિલ્લામાં બે દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલની જમાવટ થતા રાત્રે અને બપોરે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે સહિત વિદ્યાર્થીઓ અટવાયા હતા ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા ઝઘડિયા પંથક સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે તોફાની વરસાદ વરસતા રાજપારડી નેત્રંગ અંકલેશ્વરમાં જનજીવન ખોરવાયું હતું આ બાદ બે ત્રણ દિવસના વિરામ બાદ પુનઃગત રાત્રિથી વરસાદી માહોલની જમાવટ થઈ હતી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યા બાદ સવારથી ઉઘાડ જોવા મળતો હતો જો કે બપોર થતાં વાદળો ઉમટી આવવા સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે એકાએક સાડા બારના સુમારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો બે અઢી કલાક સુધી સતત વરસતા રહ્યા બાદ વરસાદ હળવો થયો હતો ધોધમાર વરસાદ વરસતા ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મોન્સૂન કામગીરી પોલ માત્ર બે કલાકના વરસાદમાં ખુલી જવા પામી હતી સેવાશ્રમ રોડ ઉપરાંત પાંચ બત્તી ફૂર્જા ઉપરાંત જાડેશ્વરની શ્રીનાથજી સ્વામિનારાયણ મેઘદૂત ટાઉનશીપ ક્રિષ્ના એપાર્ટમેન્ટ અંબાલાલ પાર્ક હેપી રેસિડેન્સી વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સોસાયટીઓ સરોવર થઈ જવા પામી હતી જોકે બે કલાક બાદ વરસાદે વિરામ લેતા જનજીવન પુનઃ પૂર્વવત થવા લાગ્યું હતું ભરૂચ જિલ્લામાં ચોવીસ કલાકમાં નવ તાલુકાઓમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો જેમાં બપોર બાદ વાઘરા તાલુકામાં બેથી ચાર કલાકમાં પંચાવન મિલીમીટર વરસાદ ખાબક્યો હતો તો સવારના છ થી સાંજના ચાર કલાક સુધીમાં આમોદ હાંસોડ જંબુસરમાં વરસાદ નોંધાયો ન હતો પરંતુ ભરૂચમાં વીસ મિલીમીટર નેત્રંગમાં અગિયાર મિલીમીટર ઝઘડિયામાં અઢાર મિલીમીટર વાલિયામાં ત્રણ મિલીમીટર અને અંકલેશ્વરમાં ચાર મિલીમીટર મળી સવારના છથી સાંજના ચાર કલાક સુધીમાં ભરૂચ જિલ્લામાં કુલ એકસો પંદર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જિલ્લામાં અત્યાર સુધીમાં એક હજાર પાંચસો સત્યાવીસ મિલીમીટર વરસાદ આ સિઝનમાં નોંધાયો છે આગામી ત્રણ ચાર દિવસ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે